इंडिया आज तक आपकी आवाज। मैं हूं सिद्रा और आप देख रहे हैं इंडिया आज तक लाइव टीवी। तो चले चलते हैं ताजा खबरों की ओर। डीसा के रशाड़ा गांव में दलित व्यक्ति की मौत पर परिवार ने हत्या की शंका जताई। डीसा के दलित व्यक्ति जो अपने गांव में खेत में से आ रहा था, तभी गांव के जो कुछ लोगों के साथ बहस हुई और मारपीट की वजह से उसकी मौत हुई है। ऐसी शंका जताते हुए परिजनों ने पुलिस में जानकारी दी और पुलिस ने शक के आधार पर एक युवक को हिरासत में लिया। लेकिन परिजनों का कहना है कि जिसने भी हत्या की है वो तो पुलिस की तपास में आएगा, लेकिन पुलिस जिन युवकों को हिरासत में लिया है उनको मजिस्ट्रेट के सामने नहीं पेश किया। गांव वालों का दबाव है इसलिए हमारी पुलिस सुन नहीं रही है। हमें न्याय चाहिए वरना हम अनशन करेंगे। आनंद ढक्कर, गुजरात। साहब हमारा भाई हमारा काका छोकरो भाई से यानु जाहिर में खून थई गयो छे। केटला जना मारनार छे ए कोई समझा दू नथी। અમે આપણે પોલીસ સ્ટેશનમાં કીધું છે કે 3-4 સિવાય માણસને આખો ખૂન કરી ન શકે, એટલા સિવાય માણસો 3-4 માણસો હશે, પણ એક માણસની ધરપકડ કરી છે, એ માણસને પકડે છે, અમે અટકમાં બતાવતા હજુ નથી, હજુ અટકમાં નથી બતાવ્યો। હવે અમારું કહેવું એમ છે કે આ 4 દિવસ થયા છે, કોઈ ન્યાય નહીં મળે તો જો હવે અમે કંટાળી અમે આ બેઠા છે સરકારના વિશ્વાસ, અમુક કોઈ સરકારનું દબાણ આવી ગયું છે કે કોઈ રૂપિયા ખવડાવી ગયા છે કે અમારી સમાજ પ્રત્યે આ લોકો આટલું બધું કરવા છતાં હજુ સુધી અમને કોઈ ન્યાય મળતો નથી। હવે અમે એક વાત ઉપર આવ્યા છે કે ઉગ્ર આંદોલન સિવાય અમારો કોઈ રસ્તો નથી। અમે કલેક્ટર ઓફિસ જઈને ઉપવાસ ઉતરવાની અમારી હાલ તૈયારી છે, પણ આ 2 દિવસ અમે રાહ જોવાના છે સરકારની, કે 2 દિવસમાં જો અમને ન્યાય નહીં મળે તો અમારે ન છૂટકે કલેક્ટર ઓફિસ જઈને અમારે ઉપવાસ ઉતરીને અમારા ન્યાય માટે મરી જશે, પણ ન્યાય લીધા છે પાછા લઈ પડે। તમે કોઈ શકમંદા નામ પોલીસ સ્ટેશનમાં જાણ કરી? શકમંદા અમને એમ કહેવામાં આવ્યું છે જે પકડવામાં આવ્યું છે એના કરતા એ વ્યક્તિને એ વ્યક્તિને તમે વિચાર કરો કે એ માણસ આ મરી જ ના શકે, પણ એના પૂરી 3-4 જણાનો હુમલો છે અને 3-4 જણામાં જાહેરમાં આને કેવી રીતે મારવામાં આવે છે અને શું કર્યું છે એની પૂરી તપાસ થવી જ જોઈએ અમારું કહેવું છે, અને નહીં તપાસ થાય તો અમે મારી ઉપવાસ ઉતરી જઈશું કલેક્ટર ઓફિસ બે હવાલા છીએ। આ 2 દિવસની અમારી મુદ્દે તમે સાહેબે કહે છે પોલીસ કે સાહેબે જે કામગીરી કરી છે એમાં સેજ પણ 2 અધિકારી જો દેખાશે તો અમે ઉપવાસ ઉતરી જશે ઉગ્ર આંદોલન દેખવા ભળવાવાળા હરેક સમાજ છે, પણ ત્યાં અત્યારે હાલ કોઈ પોલીસને જવાબ નથી આપતો। આ ઠાકોરનો આટલો પાવર છે અને આટલી ઠાકોરની ગરમાઈ હતી, ગામ ધ્રુજે છે અને કોઈ પણ જવાબ આપી શકતું નથી। હું શું કહું છું કે અમારા ગામમાં કોઈ ઠાકોર છે, હવે આ સમાજમાં અમારે એમને કહેવું કે શું કરવું, એ પોતે જોડતા હોય તારે વગડામાં એક ખાલી ખલેડી મરી જાય છે તો એ સમાજમાં માણસો નથી કહેતા કે આ ગાડીવાળો મરી જો, તો આટલો મોટો માણસ અમારો મરી જાય તો અમારા માટે કોઈ અત્યારે તપાસ નહીં કે કોઈ ચર્ચા નહીં, કોઈ અમને સાથ આપવા તૈયાર માગતું નથી કે તમારે આવું બની શકે નથી બન્યું, તો અમે શું કરીએ? હવે અમે સરકારનો વિશ્વાસ બેઠા છે, સરકારમાં કોઈ લાગભગ રાજકીય હોય કોઈ દબાણ શું કે પૈસા ખવડાવી જાય, પણ અમારે તો ગુનેગારને પકડવો જાય ને મળવો જોઈએ અમને। મારું નામ શેદાબી હિરો પરમાર, તમારા શું સંબંધ છે? મારા કાકા સરકાર નો મારા કાકા નો ભાઈ છે, હું માજી સરપંચ છું। હવે હું રસાણા મોટા ગામ જિલ્લો બનાસકાંઠા તાલુકો ડીસાના નાગજીભાઈ હમરાજભાઈ ચમાર બોલું છું કે અમારો અત્યારે 4 દિવસની માણસને મારી નાખવામાં આવ્યો છે, એનો મર્ડર કરવામાં આવ્યો છે, પણ અમારું હજી કોઈ ઉધી જે તે જેને અટક કર્યો છે એને હજી 24 કલાકની અંદર સંવિધાનની જોગવાઈ મુજબ આર્ટિકલની જોગવાઈ મુજબ એને 24 કલાકમાં મેજિસ્ટ્રેટને રજૂ કરવો પડે, પણ શાસન પ્રશાસને એક અમે 80 જાતિના માણસ હોવાથી ઓને કોઈ કાર્યવાહી કરી નથી, કોઈ રાજકારણનું દબાણ હોય કે અમારું જાતિનું પેલું હોય અને કાર્યવાહી કરી નથી, એટલે હું નમ્ર વિનંતી કરી આપના માધ્યમથી સરકારને જણાવવા માંગુ છું કે જે કોઈ જો સરકાર આનું 4-5 દાડામાં આનો નિર્ણય નહીં લાવે તો આનો રિઝલ્ટ ખરાબ આવશે અને ઉગ્ર આંદોલન કરશું અને કલેક્ટર ઓફિસે અમારી લાશો જશે, પણ અમે ન્યાય વગર ઉઠશે નહીં। હાલ અમારા બાપના સંવિધાનના લેખિત મુજબ 144નો મેં પાલન કરે છે, અમારે અહીંયા સમાજની અંદર 10 દિવસનો પેલો છે એટલે અમે ભીડાઈને બેઠા છે, પણ કોઈ કરતા નથી। 4-5 સિક્યુરિટીવાળા પોલીસવાળે મળ્યા છે, પણ સિક્યુરિટીવાળા ચોય બેઠા છે, આ મેડલો ચોય છે અને
10-10 મિનિટે તપાસ કરવી પડે, પણ સિક્યુરિટી વાળા પણ તપાસ કરી શકતા નથી, અહીંયા બેઠા બેઠા ફોનનો દુરુપયોગ કરી રહ્યા છે. એટલે આપના માધ્યમથી સરકારને જણાવવા માંગુ છું કે અમને ન્યાય મળવો જોઈએ, ને અમને ન્યાય નહીં મળે તો કલેક્ટર કચેરી અમે આત્મવિલોપન કરશું. બરાબર, અમારું ખૂન છે બાબા સાહેબનું, અમે મરી જશું પણ ન્યાય લીધા વણા ત્યાંથી ઉઠશું નહીં. સંવિધાનની જોગવાઈ મુજબ હાલ અમે 144નું પાલન કરી રહ્યા છીએ, અમારી અહીંયા સામાજિક રીતરિવાજ મુજબ અમે એનું પાલન કરી રહ્યા છીએ, પણ અમારે આજથી મોડીને 3 દિવસ પછી અમારો બધો પ્રસંગ પૂરો થઈ જાય, અમે કલેક્ટર કચેરી ધરણા કરીશું. અને ગુજરાતની સરકારને જો પક્ષપાત કરતી હોય, અમે દલિત છ, અમારા દલિત વિરુદ્ધ જો એને પક્ષપાત કરવો તો એને જ્યાં ભડાકા કરવા હોય, પોલીસને કરવા હોય તો કરી નાખે, અમે આજથી મોડીને 3 દાડે ત્યાં ધરણા ડાળીશું, એને જ્યાં ભડાકા કરવા હોય કરી નાખે. સુનાવ આપનો. મારું નામ નાગદીપભાઈ અમરાજભાઈ તમાર બોલું છું, રસાણા મોટાનો, સામાજિક 110 ગોમનો આગેવાન છું. इंडिया आज तक टीवी लाइव खबरों के साथ बने रहें, लाइक करें, शेयर करें, कमेंट्स करें और सब्सक्राइब करें.